વડોદરાના ખાસવાડી સ્મશાનના વાયરલ વિડીયોનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવી શરણચરક ઘટના આગામી દિવસોમાં ન થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દફન કરેલ મૃતદેહ સાથે રખડતા શ્વાનો ચૂકે ચીરફાડ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। સ્મશાનમાં વારંવાર ચૂકે આવી ઘટનાઓ બને છે ત્યારે હવે શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શહેરના સૌથી મોટા સ્મશાનમાં સુવિધાનો અભાવ હોય તેવું સામે આવી રહ્યું છે। સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું હવે નિવેદન પણ સામે આવ્યું છે। પોલીસ અને કોર્પોરેશન જો કે તપાસ કરી રહ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે। ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે સ્થળ મુલાકાત પણ કરવામાં આવી હતી। સુકાર સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ અને કોર્પોરેશન આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે। ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે સ્થળ મુલાકાત પણ કરવામાં આવી છે। આસપાસ ફેન્સિંગ કરવામાં આવશે તેમજ વધુ ગાર્ડ પણ મૂકવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। વડોદરા ખાસવાડી સ્મશાનના વાયરલ વિડીયોનું જે સમગ્ર મામલો સામે આવ્યું હતું ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા હવે સમગ્ર ઘટનાને લઈને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવી શરમજનક ઘટના આગામી દિવસોમાં ન થાય તે માટે હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દફન કરેલ મૃતદેહ સાથે રખડતા શ્વાનો જોકે ચીરફાડ કરતા હોવાની જે ઘટના સામે આવી હતી તે સમગ્ર ઘટનાને લઈને હવે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સ્મશાનમાં વારંવાર આવી ઘટનાઓ બને છે તો શહેરના સૌથી મોટા સ્મશાનમાં સુવિધાનો અભાવ હોય તેવું સામે આવી રહ્યું છે। સમગ્ર મામલે હાલ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ અને કોર્પોરેશન આ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી રહી છે તેવું કહેવામાં આવી રહ્યું છે। ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે સ્થળ મુલાકાત પણ કરવામાં આવી હતી। ચુકાર પોલીસ અને કોર્પોરેશન બનાવની તપાસ કરી રહ્યું છે તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી। આસપાસ ફેન્સિંગ કરવામાં આવશે તેમજ વધુ ગાર્ડ મૂકવામાં આવશે। ત્રણ દિવસથી કોર્પોરેશનમાં ખૂબ વિચલિત કરી દે તેવી દુર્ઘટના સામે આવી છે। સ્મશાનમાંથી નાના બાળકનું મૃતદેહ કૂતરા બહાર રગદોડે છે અને ખાય છે, કોઈને બી વિચલિત કરે એવા દ્રશ્યો છે। અગાઉ પણ અમે આ બાબતે રજૂઆત કરી છે, આવા દ્રશ્ય પહેલી વાર નથી થયા। અમે ડિમાન્ડ કરી છે કે કોર્પોરેશનમાં 24/7 તમામ સ્મશાન પર જવાબદાર અધિકારી ત્યાં નિમણૂક થવી જોઈએ, જેથી કરીને કોઈને માહિતી જોતી હોય ત્યાં લાકડા છે કે નહીં, ત્યાંની સાફ સફાઈ, ત્યાંની સિક્યોરિટી, તમામ વસ્તુ પર દેખરેખ રાખી શકે। આજે બી એ રજૂઆત કરી છે અને સાથે આવી જે ઘટના બની છે ત્યારે જે જવાબદાર અધિકારી છે જેમને અમે અનેક વખત ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે, પણ જાણે દિવાલ પર અમારી વાત જઈને પાછી આવે છે એ રીતનું થતું હોય છે, ત્યારે આ જવાબદાર અધિકારી સામે બી પગલાં લેવા એવી અમે આજે એક MOU આવેદન પત્ર આપ્યું છે। રજૂઆત તો અનેક વખત કરી છે, આ વખતે કમિશનરજીએ કહ્યું છે અમે આ દિશામાં વિચારીશું, હોપ એ એક્શન લે આનામાં, ને તો આવી દુર્ઘટના બન્યા કરે છે ત્યારે લોકો વિચલિત થાય છે। તમને ખ્યાલ જ છે કોરોના કાળમાં તો સ્મશાનની ચિતાઓ પીગળી ગઈ હતી, આંકડા ખોટા આપવામાં આવતા હતા। ઇનફેક્ટ ત્યારે ખાસવાડીની વાત કરીએ તો જલારામ ટ્રસ્ટના જે વોલેન્ટિયર્સ હતા એ વોલેન્ટિયર્સ કહેતા હતા કે પરિવારના લોકો બી જોવા નથી આવ્યા, એવી પરિસ્થિતિમાં વોલેન્ટિયર્સ કામ કરતા હતા, પણ કોર્પોરેશનનું કોઈ જવાબદાર અધિકારી ત્યારે બી સ્મશાન ખાતે નહોતું। સંસ્કારી નગરી વડોદરા શહેરને લાજે એવી ઘટના વડોદરામાં બની છે અને આ ઘટના પહેલી વખત હતી। આ ઘટનાનું વારંવાર પુનરાવર્તન થયું છે, પણ ભૂતકાળમાં પણ આ જાડી ચામડીના શાસકોએ કોઈ પગલાં કે કાર્યવાહી કરવામાં નથી આવી। આજે વડોદરા શહેરનું જે સૌથી મોટું સ્મશાન છે ખાસવાડી સ્મશાન, અને ખાસવાડી સ્મશાનમાં નાના બાળકોના અને બિનવાસી મૃતદેહ સાથે જે ત્યાં જે પશુ જે ફરે છે, જે કૂતરાઓ ફરે છે, એમના મૃતદેહ સાથે જે ચીરફાર કરી એના ફોટાને જે વિડીયો આવ્યા છે એ બહુ દુઃખદ બાબત છે। આપણે કલ્પના પણ ના કરી શકીએ, આપણે વિચારી ના શકીએ, એક અરેરાટી ઊભી થઈ જાય, આપણા રૂવાટા ઊભા થઈ જાય એવી ઘટનાઓ બને છે, પરંતુ આ શાસક પક્ષના જે પેટનું પાણી હતું નથી। કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે કે જે તે ખાસવાડી સ્મશાન અને વડોદરા શહેરના બધા સ્મશાનની ત્યાં એક સિક્યોરિટી મૂકવામાં આવે, 24 કલાક ધ્યાન રાખવામાં આવે, અને જે પણ ભ્રષ્ટ અધિકારી છે, જે કોન્ટ્રાક્ટરો છે, એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે। જે આવેદન આપ્યું છે તેમની અમુક મુદ્દાઓ પર રજૂઆત છે સ્મશાનની, એટલે જે બનાવ બન્યો એની માટેનું ઇન્વેસ્ટિગેશન પોલીસ પણ કરે છે અને અમારા તરફથી પણ ઇન્કવાયરી ચાલુમાં છે। ઇન્કવાયરી ખતમ થશે એટલે જે પણ જવાબદાર હશે એમાં પગલાં પણ ભરવામાં આવશે। જોડે જોડે આવો બનાવ ભવિષ્યમાં ન બને એની માટેની સ્થળ મુલાકાત અમે લોકોએ કરી છે, અને જ્યાં પણ પ્રોટેક્ટિવ મેઝર રાખવાના થાય એ પણ અમે રાખીશું, ગાર્ડ વધારવાના છે એ પણ વધારીશું, અને બધાની લાગણી એમ છે કે ત્યાં એક પરમાનન્ટ માણસો મૂકવા જોઈએ પણ અમે મૂકવાના છીએ,
એટલે આ બધું સમગ્ર રીતે સંકલન કરી અને વધારે માણસો મુકાય, વધારે સેફ્ટી રહે, વધારે એમાં ફેન્સિંગ ને એ બધું પણ એનહાન્સ થાય, એ બધી કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં બનાવ ન બને એની કાળજી લેવામાં આવશે. નવીનીકરણ ચાલી રહ્યું છે એટલે જે નવીનીકરણ નો ભાગ બંધ કરી અમે એક સેપરેટ સ્મશાન ઓલ્ટરનેટ સ્મશાન ઊભું કર્યું જ છે. આજે પણ મેં વિઝિટ કરી છે, લોકો ત્યાં આવે છે અને જે અંતિમ ક્રિયાની કાર્યવાહી છે એ થતી જ હોય છે ત્યાં.